હાંસોડ તાલુકાના પાંચરોલી ગામની સીમમાં કેમ નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે હાંસોડના પાંચરોલી અને ઉપાડ તાલુકાના અણીતા, ઉમરાજી, વડોલી, બોલાવ, સ્યાદલા અને કેમ ગામના ભક્તોની આસ્થાનું પ્રતિક બન્યું છે. ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર મિની કાશી બન્યું છે. હાંસોડ તાલુકાના પાંજરોલી ગામ કીમ નદીના કાંઠે આવેલું છે. ગામની સીમમાં અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા. જો કે કીમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામના અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો. જો કે ગામની સીમમાં પૌરાણિક આ ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર જ સ્થાપિત રહ્યા છે. હાલમાં પણ પાંજરોલી સહિત આસપાસના ગામો અને ઉલપાડ તાલુકાના ગામના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે. જો કે પાંજરોલી ગામ પાસે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં અવરજવર માટેની સગવડ ઊભી થતાં હાંસોટ અને ઉલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. ગંગેશ્વર મહાદેવ ખાતે બે તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાની મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોંયરું આવેલું છે. લોકવાયકા મુજબ આ ભોંયરું ભરૂચના લખી ગામ નીકળે છે. જો કે ગ્રામજનો અને અન્ય ગામોના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું છે. હાંસોડ તાલુકાના પાંજરોલી, ઓભા, અસરમા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના અણીતા, ઉમરાજી, વડોલી, ભોલાવ, ત્યાદલા અને કીમના ભક્તો પવિત્ર શ્રાવણ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડે છે. જો કે પાંજરોલી અને અણીતા વચ્ચે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં ભક્તો ગંગેશ્વર મહાદેવના સરળતાથી દર્શન કરી રહ્યા છે, ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતીક બન્યું છે. હું ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામના વતની છું. મારું નામ સુખદેવસિંહ રાણા છે. અહીંયા હાલમાં જે આપણે ઊભા છે એ બહુ પૌરાણિક મંદિર છે અને એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે. પરંતુ અમારા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સટ છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે. પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ 400 વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે. અમારા વરવા કહેતા હતા. પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજરો હાંસોડ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું. પરંતુ અમારે કીમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થળાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું. અને પરંતુ આ ગંગેશ્વર મહાદેવના જે પરચાથી ભક્તોનીમાં આસ્થા વધેલી માટે આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે, દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે. એટલે માટે હા બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતાં બીજા એક પૌરાણિક મંદિર છે, એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ. એ નીલકંઠ મહાદેવના મંદિરનો મહિમા એવું કહે છે, કારણ કે પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને સંતાડવા માટે અહીંયાથી એક એમ કે જે ભોંયાની સ્થાપના ભોંયાનું ભોંયનું રચવામાં આવેલું હતું અને તે ભોંયનું પણ અત્યારે હાલમાં ત્યાં છે. પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય, કારણ કે કોઈ માણસો કહે કોઈ ઢોર ચાળવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે, એટલા માટે એ ભોંયનાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે. ને ભોંયનું પણ અત્યારે છે એ ભોંયનું અહીંયાથી કીમ નદી પાસ કરી ડાયરેક્ટ આગળ સુધી હાંસોડ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે. જે હાંસોડ તાલુકાના ઓભા, આસરમા, પાંજરોલી જે ખરજ છે, હા કે પછી આ ઉલપાડ તાલુકાના વડોલી, અણીતા, ઉમરાસોર મહાદેવ
બધાના મનોકામના પૂરી કરી. હવે હવે આ કીમ નદી પર પુલનું નિર્માણ થયું છે, માટે તમામ ભક્તોને જે હાંસોટ તાલુકા તરફથી આવવા માટે આ ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચવા માટે સરળતા રહેશે.